જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે કેળીની ગોટીનો મુખવાસ બનાવશું, જેમાં B12 ભરપૂર માત્રામાં છે. તો જો આપણે આજે અહીંયા પાણી મૂકી દીધું છે ઉકળવા, અને હવે આપણે તેમાં થોડું મીઠું એડ કરીશું આપણે. આ બધી કેરીની ગોટલી છે નાખી દેશું ઉકળતા પાણીમાં, અને આને 10-15 મિનિટ માટે આપણે તેને બાફી લેશું. તો જો નમક નાખીને આપણે બાફવા મૂકી દીધું છે, 10-15-20 મિનિટ આપણે તેને બાફી લેશું. હવે આપણે તેને ઠંડી થવા દેશું. ઠંડી થઈ જાય એટલે કપડાથી લૂછી અને આગળની પ્રોસેસ કરીશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે ગોટલીને બાફી અને પાણીમાં કાઢી દીધી, અને હવે આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ લીધી છે. અને ચોખ્ખા પાણીમાંથી ધોઈ અને જો આવી રીતે આપણે રૂમાલથી સરસ રીતે ડ્રાય કરી નાખી છે, અને હવે આપણે તેને સુધારી લેશું ચપ્પુની મદદથી. ખમણીની મદદથી ખમણી પણ શકાય, અને આવી રીતે ચાકુથી પણ કરી શકાય. જો આ રીતે આપણે બધી ગોટલીને સુધારી લેશું. ફ્રેન્ડ્સ, આ ગોટલીના મુખવાસમાં B12 ભરપૂર માત્રામાં છે, તો તમે પણ જરૂરથી બનાવજો. જો ફ્રેન્ડ્સ,
આપણું સંચય ખાલી થઈ ગયું હતું તો ગંડા હતા તે આપણે તો સુવિધા છે મિક્સીમાં અને એની ગોપીના મુખવાસમાં સંચય નાખવાથી જે બહુ સારો આવે છે. તો જો ફ્રેન્ડ અહીંયા આજી આપણે ઓરો શેકાળો નથી સાવ ગેસની ફ્લેમ જોવો ધીમી છે સાવ ધીમી આંચ ઉપર કરવાનું છે કરીને મુખવાસ બહુ સરસ બને છે. તો હજી આપણે તેને થોડી વાર માટે હજી રોસ્ટ કરી લઈશું. શેકવાની છે ફૂલ તાપે શેકશું તો ગળી જશે કાળી થઈ જશે અને અંદરથી પણ સરખી તેલમાં સતરાશે ઘીમાં સતરાશે પણ નહીં. તો ધીમા તાપે કરશું તો બહુ સરસ બનશે. તો હવે આપણે નાખીશું સંચર જરૂર પ્રમાણે. તો 5 ચમચી જેવું સંચર લઈ લીધું છે આપણે તો તેને પણ સાઈડ રોસ્ટ કરી લઈશું. હજી હલાવાથી મિક્સર સંચય સરસ મિક્સ થઈ જાય છે રોટલીમાં. જો તો જો ફ્રેન્ડ અહીંયા સંચય નાખીને આપણે બરાબર મિક્સ કરી દીધો છે. આપણે સંચય નાખ્યું છે ઘણા જીરું અને મરી પાવડર પણ નાખી શકે છે જેવી તમે જોઈ. મારા ઘરમાં સંચર વાળો પસંદ છે તો મેં સંચર નાખ્યું છે. મરીને જીરું પાવડર સારું તમે પણ એ ભાવતો હોય તો તમે પણ નાખી શકો છો. તો ફ્રેન્ચ ગેસની ફ્લેમ કરશું બંધ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેવો મુખવાસ સરસ બન્યો છે. તમને આ મારા મુખવાસની રેસીપી પસંદ આવી હશે તો પ્લીઝ